ભોળિયાનાથ ને કેવા લાગી ભોળિયાનાથ તમારા ઘરમાં બધા વસ્ત્ર પહેરી ચૂકી સોના ચાંદી હીરા મોતી પણ કે ભોળા મને મનગમતી મનસા મોજડી ના પહેરાવો ભોળો કે દેવી ભોળો માતા પાર્વતીને શું કે ખબર છે મને પડતા પડતા ભોળિયોનાથ માતા પાર્વતીને કહેવા લાગ્યો કે દેવી અહીં મને ગોજારે ભોંગના પૈસા નથી મળતા બીડી બાકસના દેવી ફોફા પડે ને તને કોથી મોજડી પહેરાવો આટલું બોલતે બોલતે તો પાર્વતી ભોળાનાથથી રિસાઈ ગઈ ભોળા ભોળિયાનાથ તમે મને મોજડી ના પહેરાય કહો તો એનો મને કોઈ વાંધો નથી કહેતો ભોળાનાથ મને હવે તમે મારા પિયર થવા દો પાર્વતી કે મારા પિયરમાં જઈ અને મારા પિયરમાં મારા બાપુને ગાયો ભેંસોના ધન ગણાશે પિયરમાં જઈને આ ગાયો ભેંસોના દૂધ વેચીને મોજડી પહેરશું પાર્વતી કે ભોળો કે દેવી ભલે તમે પિયરમાં જાઓ તો કઈ વાંધો નથી એમનો અમને કે તમારા પિયરમાં જઈને ગાયો ભેંસોના દૂધ વેચીને મોજડી પહેરો એનો એમને કોઈ વાંધો નથી કે તો પણ કે તમારા પિયર જાતે વચમે ગામ આવે ગોકુળી અને ગોકુળ ગામના માણસો દેવી દૂતારા છે દેવી તમારા પિયર જાતે વચમે ગામ આવે ગોકુળી અને ગોકુળ ગામના માણસો દેવી દૂતારા છે હેજે કોઈ દૂતારા માણસ જોડે તમે મોજડી પહેરવાના લોહમે લોહમે તમે લપટાઈ ના જતા ભોળોનાથ કે એટલું ઓર રાખજો પાર્વતીને કે પાર્વતી કે ભોળાનાથ અમને જો તમારા જીવનનો પતિ મળ્યો હોય તો અમને ગમે તેઓ અમારી જોડે દૂતારો માણસ આવે કોઈ ના છેતરીએ કે ટકા જાઓ
એમ કરીને માતા પાર્વતી પેર જવા તો નીકળી, પણ ભોળોનાથ કે લાય લાય દેવીને પૂછવા તો દે, કે દેવી પિયર તો તમે જાવશો પણ તમે કેટલા દાડે પાછા આવશો? પાર્વતી કે ભોળાનાથ આગણીએ પીપળીનો ઝાડ વાયેલું છે, આગણીએ પીપળીનું ઝાડ વાયેલું છે, તમે પીપળીના પાન ગણતા રહેજો, અમે એટલા દાડે પાછા ઘરે આવશો. એમ કરીને પાર્વતી પિયર જવા નીકળી. ભાઈ ભોળોનાથ પીપળીના પાન ગણી ગણીને કંટાળે મનમાં વિચાર કરવા લાગ્યો કે મારું બેટું પાર્વતી તો પીપળીના પાન ગણાઈને મને જઈ જઈ, પાર્વતી તો હજુ પાછી ઘેર ના આવી. હવે પાર્વતી તો ઘરે લાવવી તો પડશે જ ભોળો, કે પણ કે લાય લાય આ પાર્વતી મને એવો વચન આલીને જઈ છે પીપળીના પાન ગણજો, હું તો ઘણી ગણીને કંટાળ્યો. પણ ભોળો કે હવે પાર્વતી તું ભલે મારાથી રિસાઈ હંતઈ ગઈ હોય, તારા પિયર જતી રહી હોય, પણ કે મું બોલ્યો ભગવાન સુદેવી, જો કદાચ તને પાછી ઘરે ના લાવું તો મારું નામ પાર્વતી નહીં. માતા પાર્વતીને છેતરવા માટે ભોળાનાથે સનો શણગાર સજ્યો. ભોળાનાથે હાથ હાથ ભર્યું, દાઢું વધાર્યું, માતાની મોટી મોટી જટા વધારી, મરચા મરચા જેવડી મૂછો વધારી ભોળાનાથે, અને મોચીડાનો વેશ ધારણ કર્યું ભોળાનાથે. ઘણા રંગની મોજડી સીવી, લીલી પીળી ઉદી આવા અનેક રંગની મોજડી સીવી, પણ જે પાર્વતી કહેતી હતી કે મનસા મોજડી પહેરાવો, એ લાલ રંગની મનસા મોજડી ભોળાનાથે લીધી. અને ગભે જગમગતી મોજડી લઈ ભોળાનાથ ગોકુળની બજારમાં પાર્વતીને શીતરવા નીકળ્યો. ભાઈ ડાડું વધાર્યું
गोकुल बजार में मोचड़ो बनी गली शेरीए मोजड़ी वेकी रो से अने आ पार्वती पोता नी सरखी सरखी सहेली संगाते गोकुल बजार ने मलिपा पानी भरवा निकली हो अने पानी भरता भरता आ माता पार्वती नी नजर पीली मोजड़ी हमें जी आ हा 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 पार्वती के आवीज मोजड़ी मारे पहरवी थी मारो भोलोनाथ मने पहराई नहीं है क्यों के लाई लाई आ मोचीड़ा ने मुआ ने पूछवा तो दे के मोचीड़ा तारे आ मोजड़ी केटला रुपया मापानी से पण पार्वती ओळखी नहीं सकी के पोते ज मारो भोलोनाथ मोचड़ो बनी ने आयो से मोचीड़ो समझी माता पार्वती पेला भोड़िया भगवान ने कियो पूछे खबर से पार्वती ने खबर नहीं के पोते ज मारो भोलोनाथ से ભોળિયાનાથ ને ઓળખ્યા ગણ કે મોચીડા તો મોજડી ના મૂલ કર હું પગમાં પહેરું તો આ મોજડી મને કેવી લાગે કે ત્યાં તો ભોળાનાથ ને ખબર પડી કે પાર્વતી હજુ મને ઓળખ્યો નથી લાય લાય પાર્વતી નું પારખું કરવા દે પાર્વતી હજુ મને ઓળખે કે નહીં ઓળખતી પાર્વતી નું ભોળાનાથ પારખું કરવા માટે કેવું કે ખબર છે કે દેવી આ મોજડી મેં એના માટે સીવી છે કે જેમ કે આ મોજડીના કોઈ લાખો રૂપિયા આલે કરોડો રૂપિયા આલે કે ગમે એટલા રૂપિયા આલે તો મોજડી વેચવા માટે મેં નહીં સીવી કે તો કે મોજડી તો મેં એને પહેરાવું કે દેવી હું નથી પહેરેલો નથી કુવારો મારા તે ઘરમાં રોટલાની ઘડનારી મારી પત્ની નહીં ભોળોનાથ કે કદાચ કોઈ મારું ઘર મોડી લે ને કોઈ મારી પત્ની બની જાય ને મફત મેં મોજડી પહેરાવું ના કે તો ગમે એટલા રૂપિયા આલે તોય ના આલું પાર્વતી બરાબર મોજણી કે મારું બેટું મોજડી તો છે બહુ રૂપાળી બાવ પૈસા આટે મોજડી હાલતો નથી એ લાય લાય મારો ભોળિયો ભગવાન તો મારાથી એના કૈલાસના પૂર્વતમાં બેઠો છે એને શું ખબર છે કે હું મોજડી શું કરીને લાવું છું એ લાય લાય મારો ભોળિયો ભગવાન તો મારાથી રિસાઈને કૈલાસમાં બેઠો છે એને શું ખબર છે આ મોચીડા ને મુવા ને હવા હોભરતું કે થઈ ગયા છે ડોહા ને શું કે પાર્વતી કે આ મોચીડા ને ડોહા ને મુવા ને હવા હોભરત થઈ ગયા મુવો જીવી જીવી જીવશે છે એટલું બે પાંચ વર્ષ કાલ મરી જાય અને ભોળા ભગવાન ને ચો ખબર પડવાની છે એ તો પેપડી ના પાન ગણી નહીં રે ને જો આવશે નહીં એ આ ડોહલિયા ને મુવા ને હવા હોભરત થઈ ગયા મુવો જીવી જીવી જીવશે છે એટલું કાલ મરી જાય પણ કે મફત મેં મોજડી તો પહેરવા મળશે આવું મનોમન વિચાર કરીને પાર્વતી પેલા ભોળિયાનાથ ને ઓળખ્યા ગણ કેવું કે ખબર વિઠ્ઠલભાઈ જૂની મોજડી નો લાગો પાર્વતી એટલું બોલી કે જા મોચીડા હું તારા ઘરની નારી મને આ મોજડી પહેરાય પાર્વતી નો આટલું બોલતે બોલતે તો ભોળિયા ભગવાન ને હવા નો મગજ મેં ઝાટકો લાગ્યો આ હા હા પાર્વતી આજ તો કે તું મોજડી હાટે તો મોચીડા નું ઘર મોડ્યું કાલ હુંપડા વાળો હારું હુંપડું ઘણી લાવતું તો એનું ઘર મોડી લે કે હે પાર્વતી કે આ તો ઠીક મોચીડો હું બની ને આવ્યો તો મારી જગ્યાએ કોઈ બીજો મોચીડો તો હું તો સતા ભાઈ ઓઠો ફરવાન દાડો આવતો ને કે એમ કરીને માતા પાર્વતી અળવા હાથે એમ કરીને ભોળિયોનાથ અળવા હાથે મોજડી નાખીને પાછો
એની ગિન્નાની ગુફામાં હાલી નીકળ્યો કે બહુ મોજડી હાટે મોચીડાનું ઘર મોડી દઉં. હવે હાઈટ વરોધી એના ગોકુળ બાજુ લમણો કરું તો પાર્વતી મને ગોતે ને કે મો ભલો અને મારા ગિન્નાનો પૂર્વત ભલો હળવા તે મોજડી નાખીને ભોળાનાથ હાલી નીકળ્યો બાવાનો વેહ લઈને. ઊંચા ઊંચા ડુંગરા ઊંચી ઊંચી ઝાડીઓ દઈને ભોળોનાથ મોચીડા બાવાનો વે લઈને ગિરનારની ગુફામાં ઘોર તપ લઈને બેહી ગયો. હવે એના ગોકુળ બાજુ હાઈટ વરદી પર લમણો કરું તો પાર્વતી મને ગોતે ને આ તો ભોળો કે મોચીડો મું બન્યો તો કે બહુ મોજડી હાટે મોચીડાને વરી ગીધી કે પાર્વતીને તો ભોળોનાથ ગિરનારના ગુફામાં હંતાઈ ગયો. પાર્વતીને તો ગામમાં ખબર પડી તેમ તેમ તો ગામ વાળા પાર્વતી નો મેણા બોલવા માંડ્યા. પાર્વતી મોજડી હાટે તું તારા ભોળિયા ભગવાન ને છોડી મોજડી પહેરવા તો કે પિયર આઈ ગામ વાળા કે પણ કે પિયર આઈ તો ગામ વાળા કે ભલે આઈ પણ પિયર આઈ ને પેલા હવા હો વરસ ના ડોહા મોચીડા અંગાત લગ્ન કર્યા ગામ વાળા કે તો કે મોચીડો તારી અંગા સંસાર માણવા રહ્યો. ગામ વાળા કે નાઈ ગયો ને કે બાવો બની ગિરનાર ભેગો કે પાર્વતી તો લોકો મેણા ટાણા બોલવા માંડ્યા. અને પાર્વતી લોકોની મેણાની મારી બરાબર ખીજે બળી કે મારું બેટું મોજડી માટે ભોળિયા ભગવાન ને છોડીને હું આવી છે પિયર પિયર આવીને મોચીડાનું ઘર મેં મોડ્યું છે અને આજ ગામવાળા મને મેણા કેમ બોલે છે એવો તો કયો મોચીડો મને છેતરી ગયો. કેમ કે જગતમાં જો સતી નારી છેતરાય તો જીવનની માલી પાક ખાળ પડે. પાર્વતી કે મને કોઈ છેતરવાળો કોઈ તાકાત નથી ને આવો તો કયો મોચીડો મને છેતરી ગયો. લાય લાય જોવા તો દે કે આવો તો કયો મોચીડો હશે. પણ પાર્વતીને ખબર નહીં કે પોતે જેનો ભોળ્યો ભગવાન મોચીડો બનીને આવ્યો તો છેતરી ગયો. એ પાર્વતીએ વિધાતાના લેખ ઉપર નજર મારી કારણ કે આપણા બધાના લેખ વિધાતાના લેખ ઉપર લખાઈ ગયા હોય આપણા બધા કર્મ ને વિધાતાના લેખ. પાર્વતીએ વિધાતાના લેખ પર નજર મારી કે લાય લાય જોવા તો દે આવો તો કયો મોચીડો મને છેતરી ગયો. વિધાતાના લેખ પર નજર મારી પાર્વતી પોતે સતી હતી. પાર્વતીને ખબર પડી ગઈ કે ઓહો આ તો બીજો કોઈ મોચીડો નહીં આ તો મારો ભળ્યો ભગવાન મને છેતરી ગયો. પછી પાર્વતીને ખબર પડી કે જેમ કે જે વખતે મારા પિયર જવા નીકળી હતી એ વખતે મારા ભોળિયા ભગવાને મને ટોચો માર્યો તો દેવી પિયર તો જાવશો પણ તમારું ગામ ગોકુળ્યું ધુતારા માણસ જોડે તમે છેતરાતા ને આવું બોલ્યો તો મારો ભોળિયો ભગવાન. પણ આજ કોઈ ધુતારું બની નહીં આવ્યો પોતે જ મારો ભોળિયો ભગવાન આજ ધુતારો બનીને આવીને મને છેતરી ગયો. પાર્વતી પાર્વતી કહેવા મારા ભોળિયા ભગવાન જોડે વિઠ્ઠલભાઈ જાઉં છીએ આ મુઢે છેમ કેમ હું મારા ભોળિયા ભગવાન જોડે જઉં તો મારે જિંદગી એનું મેણું હબળવું પડે. પણ પાર્વતીને એટલી ખબર હતી કે ભોળ્યો નાથ મારાથી ઝઘડો કરે તો બીજે ચોય ના હંતાય ને ગિરનારની ગુફા બહુ વાલી. પણ કે પાર્વતી કીધું અઘોર તપ લઈને બેહી ગયો છે એનું તપ કેવી તોડાવું. પણ પાર્વતીને એટલી ખબર હતી કે ભોળાનું તપ તોડાવું તો ભોળાનાથને ગોજો ભોંગ ધતુરો મળે ને તો જ ગોડો થાય ને કે કોઈની તાકાત નહીં ભોળાને છેતરવા માટે. માતા પાર્વતીએ ભોળાનાથને છેતરવા માટે પાર્વતીનું રૂપ હતું ને બદલી નાખ્યું અને માતા પાર્વતી ભીલારાણી બની.
આત્મા તિરકોમઠો લીધું, માથે ટોપલું લીધું અને ભીલારાણીનો વેશ લીધો અને ભોળાનાથને શીતરવા માટે હવાશેર ગોજો, હવાશેર ભોળાંગ, હવાશેર ધતુરો અંગાર લીધો. અણિયાળી ઓખડીને તિરકોમઠો આત્મા ભીલારાણીનો વેશ લઈને ભોળાનાથને પાર્વતી ગોતવા નીકળી. ભાઈ પાર્વતી ભોળાનાથને શીતરવા માટે અણિયાળી આખડી હાથમાં તિરકોમઠો લીધું, ભીલડીનો વેશ લઈને ગિરનારના જંગલમાં ફરવા નીકળી. ફરતી ફરતી જ્યાં ગિરનારની ગુફા આવે અને ભોળાનાથ દૂરથી જોઈ જાય કે મારું બેટો આવડા મોટા ઘોર જંગલની માલિપા, કોઈ સ્ત્રી જાત કોઈ નારી જાત આવવાની તાકાત નથી અને આ ભીલારાણીની તાકાત જેટલી કહેવાય કે આવડે જંગલમાં ફરે છે. લાય લાય પૂછવા તો દે બેની બા, કયું તારું ગામ છે, કયું તારું નામ, કઈ તારી નાત, કઈ જાત, કયા કુળના તમે દીકરી? ભોળાનાથ માતા પાર્વતીને ઓળખ્યા વગર કેવું પૂછે ખબર છે?